અન્યાય કરવા વાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી. આ લોકસભાની ચૂંટણીમાં જો આ પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી. અહીં આપણે થરાદમાં સીપી ચૌધરી છે, એ ગામડા ગામડા ફરીને બધી મીટિંગ કરે. ભાજપ નો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય, એ ભાજપ નો એજન્ટ કહેવાય. અને આવા પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય, રાજીનામું આલી અને મેદાનમાં વાય, એટલે ચેટલી વિહી ખો થાય છે ખબર પણ પડે. એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નભતા હોય, આપણી મહેરબાની પ્રજાના પૈસે જયારે પગાર લેતા હોય, ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા, તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે. અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે. આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે, અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહીનો ભાગ છે. અને જેટાણે થાય ને એટાણે બધા હાથે દશાના વાયરા વાય. એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે.